રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારાને 12 માસ લીલુંછમ રાખવા રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ સરકારના લાખો કરોડો રૂપિયા યોગ્ય આયોજનના અભાવે બિન ઉપયોગી સાબિત થતા હોય છે, તેવી જ પરિસ્થિતિ સાપુતારામાં જોવા મળી રહી છે। રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારાને 12 માસ લીલુંછમ રાખવા રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ સરકારના લાખો કરોડો રૂપિયા યોગ્ય આયોજનના અભાવે બિનઉપયોગી સાબિત થતા હોય છે, તેવી જ પરિસ્થિતિ સાપુતારામાં જોવા મળી રહી છે। સમગ્ર સાપુતારાની સુંદરતા વધે અને પ્રકૃતિ પ્રેમી સાપુતારા તરફ આકર્ષાય તેવા શુભેતુથી રાજ્ય સરકાર કરોડો રૂપિયા ફાળવી સમગ્ર સાપુતારા વિસ્તારમાં મોટા પાયે પ્લાન્ટેશન કરી વૃક્ષ વાવવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ આ પ્લાન્ટેશન તરફ ધ્યાન ન આપતા સરકારના લાખો રૂપિયા ઉપર પાણી ફરી વળ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। હાલની પરિસ્થિતિ જોતાં સાપુતારા વિસ્તારમાં રોપવામાં આવેલા પ્લાન્ટ નષ્ટ થવાના આરે છે, જેનું મુખ્ય કારણ પ્લાન્ટને રખડતા ઢોરથી નુકસાન ન થાય તે માટે લોખંડની જારીઓ લગાવવામાં આવી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી આટલી ગાર્ડ રસ્તાઓની આજુબાજુ પડેલા જોવા મળતા ખુલ્લા પડી ગયેલા પ્લાન્ટ રખડતા ઢોરોએ નષ્ટ કરી દીધા હોય સરકારના કરોડો રૂપિયા ઉપર પાણી ફરી વળ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। હેમંત હડસ, જેડેટી, સાપુતારા।